शहर के फतेहगंज विस्तार के स्थानिक हिंदू समाज के लोगों द्वारा बदल रही वैसी डेमोग्राफी और अशांत धारा लागू करने की मांग करते हुए नाराजगी व्यक्त की थी। तो वहीं पिछले 10 सालों के दौरान फतेहगंज विस्तार में हो रहे बदलाव अंतर्गत फतेहगंज पुलिस चौकी पर अपना अभिप्राय दिया गया। वडोदरा शहर के फतेहगंज विस्तार की डेमोग्राफी बदल रही है वैसे गंभीर आरोप लगाते हुए स्थानीय हिंदू समाज के लोगों में भारी आक्रोश फूट निकला है। जहां पिछले 10 सालों के दौरान फतेहगंज विस्तार में अशांत धारा लागू करने के लिए स्थानीय रहीशों ने ढेरों बार रजूआतें की है। उस बीच गुजरात विधानसभा के नंदकपाल कृष्ण शुक्ला को रजूआत करने के बीच राज्य सरकार में पत्र भी लिखा गया था। राज्य सरकार के आदेश के बाद जिला कलेक्टर द्वारा फतेहगंज विस्तार में अशांत धारा लागू करने के लिए अब प्रक्रिया चालू कर दी गई है। जिस बीच फतेहगंज विस्तार में आई हुई वैसी फतेहगंज पुलिस चौकी पर स्थानिक हिंदू समाज के लोगों का अभिप्राय लेने की प्रक्रिया जारी की गई, जो ये कामगिरी के तहत अब स्थानिक समाज के लोगों में एक अनोखा खुशी का माहौल छाया है, क्योंकि पिछले 10 सालों के दौरान यहां पर बदल रही परिस्थिति के बीच अशांत धारा लागू करने की मांग की गई है। यहां पर हिंदू लोग रहने के बावजूद उन्हें डर और दहशत सता रहा है, जहां आने वाले वक्त में हिंदू लोगों को ही अपना घर मकान खाली करने की नौबत आन पड़ेगी, वैसी चिंताएं सताते हुए स्थानिक समाज यानी कि हिंदू समाज के लोगों द्वारा नाराजगी और आक्रोश व्यक्त किया था। કારણ કે આ જે પ્રશ્ન છે એમાંથી અમે લોકો તો લાઈવ પસાર થઈ ગયા છે। અમારી સોસાયટીમાં જ આ પ્રશ્ન જે સળગતો પ્રશ્ન કહી શકાય એવો સળગતો પ્રશ્ન હતો, અને એ સળગતા પ્રશ્નમાં 4 મહિના સુધી અમે લોકો એ આગમાં જલ્યા છીએ। એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ આ જે તકલીફ અમને પડી છે એ બીજી સોસાયટીવાળાને ના પડે, કે આપણા બીજા હિન્દુ ભાઈ બહેનોને આ તકલીફ ના પડે, એટલા માટે સરકાર વહેલી તકે જો આનું નિરાકરણ લાવે તો બહુ જ ખૂબ જ સારું છે, અને અત્યારે એના માટે જ અત્યારે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ। અને બધાના આમ સાથે પ્રયત્નો જે કર્યા અમે લોકોએ, અને એનાથી અમને પરિણામ એ મળ્યું કે અમે એ મકાન હિન્દુ વ્યક્તિને પાછું લેવડાવી દીધું। એટલે હિન્દુ વ્યક્તિ અત્યારે જે ઇતર કંપની વ્યક્તિ હતી એણે હિન્દુ એ તૈયાર થઈ ગઈ વેચવા માટે, અમે હિન્દુ વ્યક્તિને મકાન અપાઈ દેવડાયું છે। આ સોસાયટીમાં હું ફતેગંજમાં 20 વર્ષથી રહું છું, બરાબર 20 વર્ષમાં મને એવું લાગે છે કે અત્યારે છેલ્લા 5-7 વર્ષમાં બહુ જ વધી ગયું છે। હવે આની અંદર એવું થઈ ગયું છે કે એક જણ આવે તો બીજા 4 જણને ખેંચવાનો પ્રયત્ન એ લોકો 100% કરી રહ્યા છે, અને જો આવું કરશે તો આપણા હિન્દુઓની વસ્તી, આપણા હિન્દુએ મકાન ખાલી કરીને જવાનો, અહીંથી નીકળીને બહાર જવાનો વારો આવશે। હવે બધા જ વ્યક્તિ એવી નથી હોતી કે ભાઈ આ મકાન છોડીને આ મકાનના એકને જો એ લોકોની કોમ્યુનિટી આવી ગઈ તો આપણને પૂરતા પૈસા પણ નહીં મળે, હવે એ પૈસા નહીં મળે તો સામાન્ય માણસ બહાર જઈને એટલું મોંઘી કિંમતનું મકાન લઈ શકવાનું નથી, એટલે આપણા માટે ઘણા બધા પ્રશ્નો છે। ફતેહગંજ પોલીસ ચોકીમાં આખા ફતેહગંજના રહીશો, એમાં વૃદ્ધોથી માડી અબાલ વૃદ્ધ માડી મતલબ લેડીઝ જેન્ટ્સ બધા જ એટલા માટે ભેગા થઈ રહ્યા છે કે ફતેહગંજની સિચ્યુએશન, અમે લોકો અહીંયા 40-50 વર્ષથી ફતેહગંજમાં રહ્યા છીએ, તો ફતેહગંજ બેઝિકલી કોસ્મોપોલિટન શાંત એરિયા હતો। ફતેહગંજની ભૌગોલિક પરિસ્થિતિ તમે જોશો તો ફતેહગંજની આજુબાજુ જે આ મોમે બધા આવેલા છે, કમાટી બાગ છે કે MS યુનિવર્સિટી છે કે EME ટેમ્પલ છે કે મિલિટરી કેમ્પસ એરિયા છે, રેલવે સ્ટેશન છે, ST ડેપો છે, એ બધું ફતેહગંજથી વોકેબલ ડિસ્ટન્સમાં આવે છે। પણ ફતેહગંજની ડેમોગ્રાફી જાણી જોઈને છેલ્લા 15 વર્ષથી આખી ડેમોગ્રાફી ચેન્જ થઈ ગઈ છે, અને એની પાછળનું રીઝન એવું છે કે ફતેહગંજને એ લોકોએ ડિવાઈડ કરી દીધું 1, 2 અને 3 વોર્ડમાં, કોર્પોરેશનની ભાષામાં વાત કરું તો એના લીધે થયું એવું છે કે ફતેહગંજમાં કોઈ લીડર જ નથી અત્યારે, અને એનો બેનિફિટ ખબર નહીં જૂના પોલિટિશિયને આમાં ઇન્ટરેસ્ટ લઈને કામ કર્યું હોય, જૂના MLA આમાં ધ્યાન નથી આપ્યું, જે બી રીઝન હોય, ટાઉન પ્લાનિંગવાળા એમાં મિલીભગત હોય, તો એ લોકોની તપાસ થવી જોઈએ, RTI થવી જોઈએ, અને કેમ આટલી બધી વસ્તી રાતોરાત એક જ કોમની વસ્તી વધતી ગઈ, આખા નાખા ટાવરો ઊભા થતા ગયા, અને તપાસ કરવી જોઈએ, RTI કરવી જોઈએ, તો એ માટે થઈને આજે ફતેહગંજની આખી ડેમોગ્રાફી ચેન્જ થઈ ગઈ છે।